धमाधमाल, 6 राउंड फायरिंग। रविवार ની સાંજે આ ઘટના સામે આવી હતી। આ ઘટનામાં ફાયરિંગ થયું હતું। લૂંટારૂની મહેનત પાણીમાં ગઈ હતી। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ દ્રશ્યો વરાછાના છે। અહીં ખુલ્લેઆમ ખેલ થયો હતો। આ પૂરી ઘટના ફિલ્મી કહાનીથી કમ નથી। શું હતી આ ઘટના? 3 શખ્સનું પરાક્રમ અને હિંમતવાન કર્મચારી। રવિવારના સાંજના સમયે અચાનક 3 જેટલા અજાણ્યા શખ્સો સુરતના વરાછા વિસ્તારમાં આવેલા અમર જ્વેલર્સમાં ગયા। બાદમાં તેમના દ્વારા 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું। ફાયરિંગ કરવા માટે તેમની પાસે હથિયારો હતા। 3 શખ્સોમાંથી 1 શખ્સ જ્યારે પિસ્તોલમાં કારતૂસ લોડ કરવા જતો હતો તે સમયે તેને એક કર્મચારી દ્વારા હિંમત દાખવીને પકડી લેવામાં આવ્યો। જોકે પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા પકડાયેલા આરોપીને લઈને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો। 4 દિવસ બાદ આરોપી ઝડપાયા। 3 શખ્સની ધરપકડ। ગત રવિવારના દિવસે આ ઘટના સામે આવી હતી। આ ઘટનામાં કુલ 3 શાર્પશૂટર છે। આ 3 શખ્સનો ઈરાદો લૂંટનો હતો। અમર જ્વેલર્સમાં લૂંટને અંજામ આપવો હતો। આ 3 મિત્રોએ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું, પરંતુ એક બહાદુર કર્મચારીને કારણે 1 શાર્પશૂટરને ઝડપી લેવામાં આવ્યો। બાદમાં ગઈકાલે 2 શખ્સને અમરેલીથી ઝડપી લીધા। મહેન્દ્ર વાળા, કપિલ દવે ને ગઈકાલે અમરેલીમાંથી ઝડપી લેવામાં આવ્યા। આ બંને શખ્સ અમરેલીના વતની છે। સૌથી પહેલા વિજય કરપડાને ઝડપી લેવામાં આવ્યો હતો। આ વિજય સુરેન્દ્રનગરની જેલમાંથી દિવાલ કૂદીને ફરાર થઈ ગયો હતો। આ ફાયરિંગની ઘટનામાં 3 શખ્સને દબોચી લીધા છે। હાલ બંને શખ્સના રિમાન્ડ ચાલી રહ્યા છે। આ બંને શખ્સના રિમાન્ડમાં વધુ વિગત સામે આવે તેવી સંભાવના છે। એક મહેન્દ્ર વાળા અને બીજો એક કપિલ દવેલ, જે અમરેલી બાજુના હોવાની તપાસમાં જણાઈ આવેલું, તો એ બંને આરોપીઓની શોધખોળના અંતે ગઈકાલે બંને આરોપીઓ અમરેલી ખાતેથી એ મળી આવતા વરાછા પોલીસની ટીમે બંને આરોપીઓની ધરપકડ કરી છે। આ ગુનામાં જે હથિયાર પિસ્તલનો ઉપયોગ થયેલો હતો એ આરોપીઓ પાસેથી ગુનાની તપાસના કામે કબજે કરવામાં આવેલી છે। વધુ તપાસ અર્થે આરોપીઓને આજે નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરવાની કાર્યવાહી ચાલુ છે। પોલીસે તેઓની પ્રાથમિક પૂછપરછ કરતા બંનેને વિજય ફાયરિંગ કરવાનું કહ્યું હતું અને બંને વિજયને મદદગારી કરી રહ્યા હતા। હાલ તો પકડાયેલા બંને વિજય ઉપર ખો આપી રહ્યા છે। પોલીસ બંનેના રિમાન્ડ દરમિયાન કોઈ મહત્વની માહિતી મેળવી શકે તેવી શક્યતા છે। બીજી તરફ પોલીસે જે જમીનના વિવાદને લઈને ફાયરિંગ કર્યું હતું તે બાબતે પણ તપાસ કરી છે। જમીનનો મુદ્દો શું છે તેની હજી કોઈ વિગત સામે નથી આવી। કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, VTV ન્યૂઝ, સુરત।